अद्यतन टेक्नोलॉजी सफलता और पुरुषार्थनी बातों साथ खेडूतों माटेना आधुनिक कार्यक्रम कृषि विश्व में आपनु स्वागत छे। हूँ आपनी साथे मनोज। आज आप स्वनिर्भरता माटे पशुपालन अंगेनी व्याज सहाय विषे बात करीशू अने साथे ज ड्रेगन फ्रूट ने खेती में दमदार उत्पादन लेनार खेडूत ने मळीशू अने आ साथे चोमासामां शाकभाजीना पाकनी मावजत विषे पण वात करीशू अने उपरांत विदेश में खारेकनी निकास करता पाटणना खेडूतने पण मळीशू। तो रासायणी जुवानी चालो शुरू करिए जीएसटीवी द्वारा प्रसारित खेडूतो माटेनो आधुनिक कार्यक्रम कृषि विश्व। गुजरात में खेती ना पूरक व्यवसाय तरीके पशुपालन व्याप वधी रह्यो छे। पशुपालन ए स्वरोजगारी माटेनु उत्तम साधन मानवामां आवे छे। घणा लोको पशुपालन अपनावा माटे तैयार होय छे परंतु आर्थिक रीते पाछा पड़ता होय छे। आवा लोको माटे पशुपालन खाता द्वारा व्याज सहाय योजना अमलमां छे। स्वनिर्भरता माटे 12 दुधाळा पशुओना आवास बांधवा सरकार द्वारा शुं सहाय अपाय छे तेने निहाळीए कृषि विश्वमां। पशुपालन એ ખેતીનો પૂરક વ્યવસાય નહીં પરંતુ એક સ્વતંત્ર વ્યવસાય બની ગયો છે। લોકો સ્વરોજગારી અર્થે પશુપાલનને અપનાવી રહ્યા છે। પશુપાલનનો વિસ્તાર સતત વધતો રહે તે માટે રાજ્યમાં પશુપાલન વિભાગ દ્વારા નવા નવા આયોજનો થતા રહે છે। રાજ્યમાં ઘણા વિસ્તારમાં લોકોને પશુપાલન અપનાવવું હોય પરંતુ આર્થિક રીતે પહોંચી ન વળતા તેઓ પાછા પડે છે। પશુપાલન ખાતા દ્વારા સ્વરોજગારીના હેતુ પશુપાલન વ્યવસાય માટે 12 દુધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપના માટે સહાય યોજના અમલી છે। સ્વરોજગારી હેતુ પશુપાલન વ્યવસાય માટે 12 દુધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપવા અપાતી સહાયનો લાભ લેવા માટે લાભાર્થીએ ખાસ નિયમોનું પાલન કરવું જરૂરી છે, જેમાં ફરજિયાત ઘટક તરીકે 12 દુધાળા પશુઓની ખરીદી માટે મેળવેલ બેંક ધિરાણ પર 5 વર્ષ સુધી સામાન્ય કેટેગરીના લાભાર્થીઓને 7.5% વ્યાજ સહાય મળે છે। મહિલા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લાભાર્થીઓને 8.5% વ્યાજ સહાયનો લાભ મળે છે, જેમાં ગીર અને કાંકરેજ ગાય માટે મહત્તમ 12% વ્યાજ સહાયનો લાભ મળે છે। આ સિવાય કેટલ શેડના બાંધકામ પર 50% મહત્તમ રૂપિયા 1.50 લાખ સુધીની સહાય મળે છે। આ યોજનામાં ગીર કાંકરેજ માટે 75% મહત્તમ રૂપિયા 2.25 લાખ સહાયનો લાભ મળે છે। પશુઓના સળંગ 3 વર્ષના વીમાના પ્રીમિયમ પર 75% મહત્તમ રૂપિયા 43,200ની સહાય મળે છે, જ્યારે ગીર કાંકરેજ પર 90% મહત્તમ રૂપિયા 51,840ની મર્યાદામાં સહાય મળે છે। લાભાર્થી યોગ્ય નિયમોનું પાલન કરે તો સહાયનો લાભ થઈ શકે છે। સ્વરોજગારી હેતુ પશુપાલન વ્યવસાય માટે 12 દુધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપવા માટે અપાતી સહાય યોજનામાં વૈકલ્પિક અથવા મરજિયાત ઘટક તરીકે ઇલેક્ટ્રિક ચાફ કટર, ફોગર સિસ્ટમ અને મિલ્કિંગ મશીન પણ હોવા જરૂરી છે। આ વૈકલ્પિક ઘટકો ઉપર યુનિટ કોસ્ટના 75% લેખે સહાયનો લાભ મળે છે। ઇલેક્ટ્રિક ચાફ કટરમાં 18,000, ફોગર સિસ્ટમમાં 9,000 અને મિલ્કિંગ મશીનમાં રૂપિયા 33,750 સહાયનો લાભ મળે છે। ગીર અને કાંકરેજ ગાયના યુનિટમાં આ સહાયની ટકાવારી 90% મુજબ થઈ જાય છે। સ્વરોજગારી હેતુ પશુપાલન માટેના યુનિટ બનાવવા સહાયનો લાભ લેવા માટે લાભાર્થીએ રિઝર્વ બેંક માન્ય નાણાકીય સંસ્થા કે બેંકમાંથી વર્ષ 2023-24માં મેળવેલ ધિરાણ પર જ વ્યાજ સહાય મળવાપાત્ર થશે। આ યોજનાનો લાભ મેળવવા પશુપાલકે અથવા સ્વસહાય જૂથે રિઝર્વ બેંક માન્ય નાણાકીય સંસ્થા કે બેંકમાંથી ધિરાણ અંગેની મંજૂરી મેળવ્યા બાદ જ આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે। રાજ્યનો વર્ષ 23-24નો સંભવિત લક્ષ્યાંક 1,500 નક્કી કરાયો છે। લાભાર્થીએ સહાયનો લાભ લેવા જલ્દીથી આઈ ખેડૂત પોર્ટલ પર 25 ઓગસ્ટ સુધીમાં અરજી કરવાની રહેશે। આ સહાયનો લાભ આજીવન એક વખત લઈ શકાશે। બ્યુરો રિપોર્ટ, જીએસટીવી।